સણોસરા રોડ ઉપર આગળ વધતા એ રસ્તા ઉપર આવેલા શિવ મંદિર ખાતે ભાજપના અગ્રણીઓ દ્વારા ભોજન વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી હતી. ભગવાનને થાળ ધરી અનેક લોકોએ તેના પ્રસાદ લીધેલા હતા. સાવરકુંડલા સણોસરા રોડ ઉપર આવેલા શ્રી સાંઢીડા મહાદેવ મંદિરમાં ભારતીય જનતા પાર્ટીના સુરેશભાઈ દવે દ્વારા ભગવાન શિવનો થાળ રાખવામાં આવેલો હતો. આ પ્રસંગે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ તથા ધારાસભ્ય બારૈયા તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ સણોસરા ગામના મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા. અનેક મહાનુભાવોએ ભગવાન શિવજીના થાળનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવેલી હતી. આજે સાંજીડા મહાદેવ ખાતે આપણી હિન્દુ ધર્મની પરંપરા મુજબ શ્રાવણ માસ છે, અતિ પવિત્ર માસ છે, ભગવાન શંકરનો માસ છે અને દરેક હિન્દુઓ એ આ પવિત્ર શ્રાવણ માસમાં ભોળાનાથની સેવા પૂજા કરીને આશીર્વાદ એમની કૃપા મેળવતા હોય છે. ત્યારે આજે અમારા ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા સુરેશભાઈ દવે એમની જે ધાર્મિક ભાવના છે અને એમની જે સાંઢીડા મહાદેવ પ્રત્યે જે શ્રદ્ધા છે એના કારણે ભગવાન ભોળાનાથનો થાળ ધરવાનો આજે ખૂબ પવિત્ર પ્રસંગ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એમાં અમારી સાથે છે. આજે અમારા શિવોર તાલુકાના પ્રમુખ ગેમાભાઈ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય ભોળાભાઈ, અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાળુભાઈ અને બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સૌ ધાર્મિકજનો આજે ભોળાનાથના થાળના દર્શન, ભગવાનના દર્શન અને થાળનો પ્રસાદ લેવા માટે આજે અમે અહીંયા મોટી સંખ્યામાં સાંઢીડા મહાદેવ ખાતે આવ્યા છીએ. ભગવાન ભોળાનાથના દર્શન કરીને અમે બધા જ કૃતજ્ઞ થયા છીએ અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ એમની કૃપા દ્રષ્ટિ એ સમગ્ર ભાવનગર જિલ્લાની સાથે સાથે સમગ્ર દેશ ઉપર અને સમગ્ર વિશ્વ ઉપર વરસતી રહે એવી સૌએ વિશ્વ શાંતિની પણ આજે કામના કરી છે. ગુરુદેવ પણ ભાવનગર જિલ્લા ઉપર રહ્યા છે. હજી પણ જે કંઈ બાકી છે એ ભગવાન ભોળાનાથના ચરણોમાં આજે સૌએ પ્રાર્થના કરી છે. આજે શ્રાવણ માસની સૌ ભાવિક ભક્તજનોને પણ અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવાર અને મારા તરફથી સૌને જય ભોળાનાથ. ભગવાન ભોળાનાથના આશીર્વાદ બધા ઉપર વરસતા રહે, એમની કૃપા દ્રષ્ટિ રહે એ જ.